પોરબંદરના રામટેકરી વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઘેનની ગોળીઓ ખાઈ લેતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તેઓએ સાસરિયા દ્વારા ત્રાસ અપાતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોરબંદરના રામટેકરી વિસ્તારમાં રહેતા જયશ્રીબેન અલ્કેશભાઈ મકવાણા નામની પરણિતાએ ઘેનની ગોળી પી લેતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં મહિલાએ તેના સાસરિયાઓના માનસિક ત્રાસને કારણે આ પગલું ભર્યું હોય તેવા આક્ષેપો કર્યા હતા. આ મહિલાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સાસરિયાના સભ્યો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેમાં તેમની નણંદ મીનાક્ષી કિશોર સોલંકી, માધવી વિનોદ સોલંકી અને સસરા ભીખુ કરશન મકવાણા, પતિ અલ્કેશ ભીખુ, મામાજી જયેશ ગોવિંદ બામણિયા અને મામીજી વનિતા જયેશ બામણિયા સહિતના માનસિક ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું. મારા સાસુના ઘરના મને બહુ ત્રાસ આપે છે, માનસિક ત્રાસ આપે છે. મારા સસરા ભીખુ કરશન મકવાણા, મારા હસબન્ડ અલ્કેશ ભીખુ મકવાણા અને મારા બે નણંદુ છે મીનાક્ષી ભીખુ મકવાણા, માધવી વિનોદ સોલંકી, મારા મામાજી સસરા છે જયેશ ગોવિંદભાઈ બામણિયા, એના વાઇફ છે વનિતા જયેશ બામણિયા. મને 14 વર્ષથી ત્રાસ આપે છે, મારકૂટ કરે છે અને કાઢી મૂકે છે ઘરની બહાર છોકરાને લઈને. તારું પૂરું કરવું હોય તો તારી હાથે કર. મારી નસો એ લોકોએ કાપેલી, મને કાંઈ દવાખાને ના લઈ ગયેલા. મારા પૈસા એ મારા લગ્નના પૈસા દાગીના બધું મારા નણંદીએ લઈ લીધું છે અને ડબલ આધાર કાર્ડ વાપરીને બધું નામે કરી લીધું છે. કાલે મેં કેસ કરવાનું એ લોકોને કીધું, મારા દાગીનાને આપી દો, તો એ લોકો આવીને મારકૂટ કરી મારી સાથે કે ઘરની બહાર કોઈને કહેવા ગઈ તો જીવતી મારી નાખીશ. વાળ ખેંચાને થોડીક ઝાપટુંને મારી કે ઘરની બહાર ગઈ તો પછી અને તારા દાગીનાને કંઈ દેવું નથી કે બધું અમે અમારા નામે કરી લીધું છે. મેં પછી નીંદની ગોળી પી લીધી, હું થાકી ગઈ છે, એ લોકોને માર ખાઈ ખાઈને ગમે ત્યારે આવીને મને મારે છે. અપર્ણિતાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે આ પૂર્વે પણ સાસરિયાના સભ્યોએ તેમને અનેકવાર ત્રાસ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.